પર એવા આ ફોટો કેટલો રંગીન છે. હા હેના, ફક્ત ફોટો જ નહીં, તે ફોટામાં કંડા રહેલી તમામ પળો પણ રંગીન છે. અરે વાહ, એમ છે એમ ને. સપનું તો નથી ને? ના, દેવ તો મજાક ના જ કરે. સાચી વાત છે મેઘા દીદી. યાઈ, અરે આ દેવ તો ખોટું નથી બોલતો. હા દેવ સાચો છે, મેં મેલ જોયા. આપણે નેશનલ નાટ્ય એકેડમીમાં પ્રથમ નંબરે જીત્યા છીએ, જુઓ. અને આવતા વીકમાં દિલ્હી જવાનું આમંત્રણ મળ્યું છે આપણને. જોયું મિત્રો, આ નાટક અને રંગમંચે આપણી જિંદગીને નવી ઊંચાઈ આપી દીધી. અથડાતી અને વેડફાતી જિંદગીને રંગમંચે નવો આકાર આપી દીધો. સાચી વાત છે. હું તો એક અભણ હોટલમાં કામ કરવા વાળો, પણ મારી કિંમત કેટલી? અડધી ચા જેટલી. અડધી ચા આપજો ને. મારી જેવી જિંદગીમાં જીવવા જેવું કઈ નથી, અને આ ચા તણા બંધાણી ને ચા નથી તો કઈ નથી. આ ચાની ચુસ્કીને મન ભરીને માણું છું. તારી જેવી જિંદગીને કિંમત ઘણી આપું છું. ચાલ મારી સાથે. પણ તમે કોણ? હું રંગમંચ. પણ હું અભણ છું. ચાલીસ ને. રંગમંચે મારી જિંદગીની કદર કરી. સાંભળ્યું હતું કે વિદ્યા વિનયથી શોભે છે, પણ આ વિનયને તો વિદ્યા ગતિ મળી જ નહીં. આજે મને રંગમંચનું મહત્વ સમજાયું કે રંગમંચ માત્ર ભણેલા પૂરતું સીમિત નથી, અભણનું પણ આમાં સ્થાન છે, એ તો માનો ખોળો છે. સાચી વાત છે ભાઈ. આ નિરાધારને કોણ સ્વીકારે? ક્યારેક તો નિરાધારની સામે સમાજ પણ ધ્રોણાની નજરે જોવે છે. અમારી જેવા નિરાધાર ક્યારેક તો મજાક અને તિરસ્કારનો ભોગ પણ બનતા રહેલા છે. મને કોઈ સાંભળવા વાળો નથી. હું છું ને. તમે કોણ? હું રંગમંચ. ચાલ મારી સાથે. મને મારા જીવનમાં રંગમંચ મળ્યો, એટલે જ આજે લોકોના તિરસ્કારને બદલે તાળીઓનો ગડગડાટ મળ્યો. આ નાટક અને રંગમંચના લીધે જ આજે હું નિરાધાર નહીં પણ વિશિષ્ટ વ્યક્તિ બની ગયો. વસીમભાઈ, હું તો કદાચ આ દુનિયામાં જ ના હોત. જો રંગમંચ ના હોત તો મારે કોઈ પૈસાની કમી ન હતી, બસ સહન શક્તિનો અભાવ હતો, એટલે જ હું આત્મહત્યાના વિચારમાં હતો. અરે તારે તો જીતવાનું છે. છોડી દે હાથ મારો. હાથ છોડવો જ હોય તો પકડું શું કામ? તમે કોણ? હું રંગમંચ. ચાલ જિંદગી મારી સાથે. હું ક્યારેય ખુલીને જીવ્યો નથી. રંગમંચ મળ્યું, જાણે કે જિંદગીને ખીલવાનો મોકો મળ્યો. ખરેખર રંગમંચ એટલે જીવન જીવવાનું શિક્ષણ. એ એ એ ઓય
દેવની વ્યથા પણ એવી જ છે. દેવ બોલી નથી શકતો અને તેનો પરિવાર તેને સમજી નથી શકતો. મારે તને જીરવવો પડે છે. મારું ડાસુ હું જોવે છો? હાલ નીકળ. ચાલ મારી સાથે. એ રંગમંચ બધાને મોકો આપે છે. તારી આ મૂંગી જિંદગીને વાચા જરૂર મળશે. જો આપી દે હાથ તો દોસ્ત સાચા મળશે. સાચી વાત છે દેવ, મુકમ કરો તે વાચાલમ. મૂંગાને બોલતો કરે એટલે તે રંગમંચ. રંગમંચ એટલે મૂંગાને ભાષા અને આત્મવિશ્વાસ આપનારી માં. સાચી વાત છે મેઘા. મિત્રો, સમાજમાં કોઈ સારી વાત કે શિક્ષણ પીરસવા માટે નાટક અને રંગમંચ એક બહુ મોટી ભૂમિકા ભજવે છે, બરોબર ને મેઘા? હા ધનુષ, નાત જાતના ભેદ વગર આ રંગમંચમાં સાથે કામ કરવાની મજા જ કંઈક અલગ છે. એટલે તો હું પહેલેથી આ પ્લેટફોર્મ પર જોડાયેલી છું. તો ધનુષ, ફક્ત મારી જ નહીં પણ આ દરેકની જિંદગીને રંગમંચ સાથે જોડનાર તું જ છે. મેઘા, ધનુષ, તમારો ખૂબ આભાર. ચાલો હવે આપણા ભવ્ય ભૂતકાળને ભૂલી જઈએ. વી ઓલ વિનર્સ. હવે આપણે દિલ્હી જવાની તૈયારી કરીએ. તો ચાલો દિલ્હી. રંગમંચના તમામ રંગોને આવરી લે તું મેઘ ધનુષ. અરે વાહ, આ ફોટો કેટલો સરસ છે. તારી યાદગાર પળોના આવા બીજા ફોટા બતાવ ને. ધનુષ, કેમ આજે તું એટલો ખુશ છે? હું અનાથ હતો, મારું કોઈ નહોતું. ત્યારે રંગમંચે મારો હાથ પકડ્યો અને મેં આ દરેક લોકોનો હાથ પકડ્યો. એટલે કે રંગમંચે આ દરેક લોકોનો હાથ પકડ્યો અને ત્યારે મેં સંકલ્પ કરેલો કે હું ક્યારેય રંગમંચને નહીં છોડું. હું અનાથ હતો પણ હવે નથી, કારણ કે મારા માટે તો રંગમંચ જ સર્વસ્વ. ચાલ મારી સાથે. એ ઓય, પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ ટીમ મેક ધનુષ એન્ડ કલેક્ટ યોર એવોર્ડ. રંગમંચની કમાલ તો જુઓ, જ્યાં કારણ વગર શરણ મળે, જ્યાં માથું નમે, નાચવું ગમે, હસવું ગમે, રડવું તો સહજ લાગે, માન મળે, સન્માન મળે, ન ઈચ્છેલું જ્ઞાન મળે, બસ આ જ મારું રંગમંચ છે.
શું થયું મેઘા? તારા હાવભાવ કેમ બદલાયેલા છે? કાઈ નહીં. જો મેઘા, દુનિયા બહુ વિશાળ છે. આપણે જેને દુનિયા કહીએ છીએ તે ભગવાને બનાવેલું રંગમંચ છે. તેમાં સુખ અને દુઃખ જે રોલ મળે તે આપણે મોજથી ભજવવાના છે. કારણ કે જિંદગી એક રંગમંચ છે. જન્મથી મરણ વચ્ચે આપણને ઘણા કિરદાર મળે છે. રંગમંચ એ કિરદાર કેવી રીતે નિભાવવા એ જ શીખવે છે. એટલે જ હું રંગમંચને કાયમ વફાદાર રહ્યો છું. ધનુષ,